जय माता जी। तो आजे ते हूँ एक वर्ष पहला ब्लॉग उतारो तो हवे छे कयो ब्लॉग उतारू छू। तो आ ब्लॉग मारा घर विषे अने मारा पप्पा ने तिथि विषे छे। तो तमे मारी साथे सो मित्रों, तो हूँ कहेवानुं भूली गयो तो के मारा घरे गायत्री हवन छे, तो हूँ हवन ने सामग्री लेवा जाऊं छू। तो चलो मारी साथे। હાય મિત્રો, તો હું સામગ્રી લઈને આવી ગયો છું। હાય મમ્મી, અને આ કેમ બોલું બોલે? શું માસી મજામાં? હા મજામાં મજામાં એકદમ। હાય મિત્રો, તો હું ઘરે આવી ગયો છું। અને જો તમે મારી ઇન્સ્ટાગ્રામ ઉપર થોડી સહી તો તમે જોઈ લીધું હશે મારા ઘરનું, તો પણ હું ફરીથી રિપીટ કરી દઉં છું। અને બીજી વાત કે તમે જો મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો ના કર્યો હોય તો નીચે લિંક આપેલી છે, તો મને તમે ફોલો કરો અને હું તમને બતાવું છું। પ્રદીપ પલાણી ઇઝ હિયર ગાઈસ, પ્રદીપ પિયો પણ આવી ગયો છે હવે। શું કરે ભાઈ? હવે હું હવનમાં બેસ તો મારો સુધર શૂટ કરશે, તમે જોજો। ચલો
અગરબત્તી મૂકી દઉં પણ એમને મૂકી દઉં પણ ઇદમ પ્રજાપતે ઇદમ નામ બસ ખરી હાય મિત્રો, તો કેવું લાગ્યું તમને હવનમાં? હું તો પહેલી વખત જ બેઠો હતો હવનમાં, જોઈ લો મારો હાલ. ને તમે જોયું જ છે હશે વહેલા, તો હજી બીજું ઘણું બધું બાકી છે. ઘર બતાવવાનું છે, પેલો રૂમ બતાવવાનો છે, તો હજી આગળ જવાનું છે આપણે. ચલો ના ના દિલ લગા કે બનાવુંગા, ટોન લગા કે બનાવુંગા, બહોત સારી બનાવુંગા. અમને પૂરો વિશ્વાસ છે એના પર. તીખી ભાઈ એકદમ એક ચમચ બે ચમચ એ હલ્દી હૈ ગાઈસ, નો પ્રોબ્લેમ.
બાલ્કની મારી જોઈ લો તમે અને આઈરી હેંગિંગ લાઈટ નાઈટ મોડ ચાલુ કરું હું મારી આ લાઈટ કેવું લાગ્યું તો તમને ઘર પછી થોડા ઘણા સીન લેવાના છે આ કલાને બધા હાય ગાઈસ, તો તમને કેવો લાગ્યો મારો બ્લોગ? કોશિશ તો મેં પૂરેપૂરી કરી હતી કે તમને સારો જ લાગે અને સારો પણ લાગ્યો હશે. અને બીજી વાત કે આના માટે તો મેં ખૂબ એટલે ખૂબ મહેનત કરી હતી. લગાતાર ત્રણ કે ચાર વર્ષથી હું મહેનત કરતો હતો. મારું ડ્રીમ હતું કે હું સારું મકાન બનાવીશ અને આ ડ્રીમ મારું પૂરું થયું. સારું મેં મકાન બનાવ્યું. અને બીજી વાત કે જે લોકો પતરાવાળા મકાનમાં રહેતા હોય એ ધાબાવાળા મકાનમાં આવે તો એમને કેવી ફિલિંગ બેસ્ટ આવે એ ફિલિંગ મને પણ આવી હતી. તો થેન્ક યુ. વ્લોગને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને ઇન્સ્ટાગ્રામમાં મને જો ફોલો ના કર્યો હોય તો મને ફટાફટ ફોલો કરો, સપોર્ટ કરો. બાય.